ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ડિપાર્ટમેન્ટ તરફથી સ્વચ્છતા અંગે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશમાં પ્રથમ વખત રાજકોટમાં 68,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એક સાથે આટલા વિદ્યાર્થીઓ આવી પરીક્ષા આપી રહ્યા હોય તેની નોંધ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકમાં કરવામાં આવી છે, તેવું મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. રાજકોટમાં કુલ 432 જેટલી સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સ્વચ્છતા અંગના વિવિધ સવાલો પૂછવા આવ્યા હતા. ઘેર ઘેર સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવા આવું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા મનપા દ્વારા સ્પેશિયલ ટ્રેનર મારફતે વિવિધ શાળાઓમાં આ અંગે લેક્ચર ગોઠવવામાં આવ્યા હતા. આજે એટલે કે 10 ડિસેમ્બરે હ્યુમન રાઇટ્સ ડેના દિવસે પરીક્ષા ગોઠવવામાં આવી હતી. સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જે 150મી જન્મજયંતિનું વર્ષ ઉજવાઈ રહ્યું છે તે અંતર્ગત આખા દેશમાં આખું વર્ષ એક સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે. આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે આપણો આ દેશમાં સ્વચ્છતાનું પ્રમાણ ખૂબ ઊંચું આવે, સારું આવે અને લોકો નિરોગી રહે. એના માટે અત્યારે આખા દેશમાં બધા સિટીઓ વચ્ચે એક મોટા પ્રમાણમાં કોમ્પિટિશન ચાલે છે સ્વચ્છ સર્વેક્ષણની, અને એના માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ જે ટોપ 10 ઇન્ડિયાના સ્વચ્છ શહેરો છે એમાં રાજકોટ કોર્પોરેશન એમાં ભાગ લઈ રહ્યું છે. ત્યારે અલગ અલગ જે કાંઈ એના માટે જે કાંઈના નોર્મ્સ, એ નોર્મ્સ પ્રમાણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પછી સફાઈની બાબતમાં એના ઇક્વિપમેન્ટ હશે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન હશે, પછી જે સેગ્રિગેશન કરવાનું છે, સૂકો કચરો ભીનો કચરો અત્યારે આખા રાજકોટમાં ખૂબ મોટા પ્રમાણમાં ઝુંબેશ ચાલી રહી છે અને લોકોમાં અવેરનેસ આવે અને બાળકોને પણ ખ્યાલ આવે કે આ રાજકોટમાં આપણે, એના પેરેન્ટ્સને પણ ખ્યાલ આવે કે રાજકોટમાં આ પ્રકારનો કાર્યક્રમ ચાલે છે. તો એના માટે આખા રાજકોટમાં લગભગ 1 લાખ કરતા વિદ્યાર્થીઓની આજે એક સ્વચ્છ સર્વેક્ષણની બાબતમાં, સ્વચ્છતાની બાબતમાં એક એક્ઝામ લેવાઈ રહી છે અને આજે અલગ અલગ ઝોનમાં અલગ અલગ જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં એક્ઝામ લેવાઈ રહી છે અને આનાથી બાળકોને પણ સ્વચ્છતાની બાબતમાં એના પણ અવેરનેસ આવશે અને એક આખા દેશમાં એક મેસેજ જશે કે એક સાથે 1 લાખ કરતાં પણ બાળકોએ આ સ્વચ્છતા માટેનો સંકલ્પ કર્યો, એની એક્ઝામ આપી, એટલે એના માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ છે.